नमस्कार मित्रों, आपનું સ્વાગત છે આપણી ચેનલ ટ્રાવેલ વિથ 5240 માં। મિત્રો, આજે અમે ચોટીલા આવ્યા હતા અને ચોટીલાથી આપ રાજકોટ હાઈવે ઉપર લગભગ થોડા આગળ વધો 5-1 કિલોમીટર જેટલા, એટલે જલારામ મંદિર આવશે અને તેની સામે જ આ હોટલ દેવાંગી આવશે, જે જૂની અને જાણીતી અને ખૂબ જ ફેમસ હોટલ છે અને અહીં આજે આપણે ગુજરાતી ફૂડનો સ્વાદ માણીશું। તો ચલો મિત્રો અંદર જઈએ। અહીંની બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અહીં નોન એસી અને એસી એમ બે ઓપ્શન છે, જેમાં નોન એસીમાં અનલિમિટેડ થાળી 130 રૂપિયાની છે, જેમાં પાપડ એક જ વખત આપવામાં આવશે અને દર રવિવારે ઊંધિયું રહેશે। દિવસ દરમિયાન દાળ ભાત અને સાંજે ખીચડી કઢી આપવામાં આવે છે। આપે જો ફિક્સ થાળી ના ખાવી હોય અને છૂટક મંગાવવું હોય તો તેનો પણ ઓપ્શન અવેલેબલ છે। આ હોટલ લોકોમાં કેટલી લોકપ્રિય છે તેનો ખ્યાલ આ ભીડને જોઈને જ આપને આવી જશે અને અત્યારે અમે અહીં વેઇટિંગમાં બેઠા છીએ। અહીં જોઈ શકો કેટલી બધી ભીડ રહેતી હોય છે, જો કે આજે તહેવારનો દિવસ છે અને કાલે લાપાચમ હોય, લોકો ઘરે જતા હોય, વધારે પડતી ભીડ જોવા મળી રહી છે, પણ ઊમ પણ ભીડ તો હોય જ છે। જોઈ શકાય કેટલી બધી ભીડ છે, માહી બેઠી છે। અહીં વેઇટિંગમાં પણ એક સરસ મજાની વસ્તુ જોવા મળી, જેમ કે આ બે ખાટલા ભેગા કરી અને ઘણા બધા લોકોને વેઇટિંગમાં બેસવાનું હોય તો આ સરસ મજાનો લાંબો ખાટલો બનાવ્યો છે। અમે હવે એસી હોલની અંદર આવી ગયા છીએ, તો આ તેમનો નોન એસી હોલ કરતાં પ્રમાણમાં નાનો પણ સરસ મજાનો એસી હોલ છે અને બપોરની ગરમી હોય તો એસી હોલમાં બેસવાની આપને મજા પડશે। એસી હોલમાં થાળીના 150 રૂપિયા રહેશે અને નોન એસી હોલમાં જે રીતની એક્સ્ટ્રા આઈટમ છે તે જ રીતની આપ અહીં પણ મંગાવી શકો છો। થાળીની શરૂઆતમાં આ રીતે ગોળ, કાકડી, મરચા અને આ અનલિમિટેડ છાશ આપવામાં આવે છે। દરેક ટેબલ ઉપર આપ સામે જોઈ શકો તે રીતે શાક આપવામાં આવે છે, જેમાંથી આપ આપની પસંદગીના ઈચ્છો તેટલા શાક લઈ શકો છો, જેમાં રસાવાળા બટાકા, સેવ ટમેટાનું શાક, કોઈ જગ્યાએ જાડી સેવ કે અથવા તો ગાંઠિયાનું શાક પણ કોઈ જગ્યાએ કહે તે, ઢોકળીનું શાક અને દહીં વઘાર કે દહીં તીખારી આપવામાં આવી છે। તો હવે આપણે એક પછી એક શાકનો સ્વાદ માણીએ। સૌ પ્રથમ આ ગાંઠિયાનું શાક અસલ કાઠિયાવાડી ટેસ્ટ છે અને આ સેવ ટમેટાનું શાક, તેનો પણ ખૂબ જ સરસ કાઠિયાવાડી ટેસ્ટ આવે છે। દેખાવમાં જેટલું તીખું દેખાય છે તેટલું બધું નથી અને એકદમ નોર્મલ તીખાશ છે, એટલે મજા આવી ગઈ। રસાવાળા બટાકાનું ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે। કાઠિયાવાડમાં આવો અને ઢોકળીનું શાક ના ખાઓ તો અધૂરું લાગે એમ આ ઢોકળીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે। અને આ દહીં વઘાર સાથે રોટલી ખાવાની પણ મજા આવી ગઈ। રોટલી અહીં ચોટીલામાં ખૂબ જ મોટી સાઇઝની આપવામાં આવતી હોય છે, મુશ્કેલથી આપ 1-2 રોટલી ખાઈ શકો તેવું હોય છે। સાથે સાથે પાપડ તરીકે આ ખીચિયા પાપડ આપવામાં આવે છે। પાપડ સિવાય દરેક આઈટમ અનલિમિટેડ છે। ખીચિયા પાપડનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે અને મજા આવી ગઈ। અન્ય હોટલ કરતાં થોડા અલગ છે, પણ થાળીમાં સૌથી વધુ મજા મને તેમના દહીં વઘારની આવી। અમે એક્સ્ટ્રા આઈટમ તરીકે આ શ્રીખંડ મંગાવેલું,
તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ છે અને મજા આવી ગઈ। અંતે થાળી જમી લો એટલે આ રીતે દાળ ભાત આપવામાં આવે છે અને દાળ ભાતનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હતો અને ઓથેન્ટિક કાઠિયાવાડી થાળી ખાધી હોય તેવો અનુભવ રહ્યો અમારો। મિત્રો, અમે આ હોટલ દેવાંગીમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો, ખૂબ જ મજા આવી। અહીં નોન એસીના 130 રૂપિયા છે અને એસીમાં તમે જમો તો 150 રૂપિયા છે। આ ઉપરાંત શ્રીખંડ કે અન્ય આઈટમો એક્સ્ટ્રા મંગાવો તો તેના અલગ અલગ રેટ છે, જેમાં અમે શ્રીખંડ એક્સ્ટ્રા મંગાવેલા જેના 50 રૂપિયા છે। અને શાક અલગ અલગ ખાધા, ખૂબ જ મજા આવી। રોટલી ચોટીલામાં જે પ્રકારની રોટલીઓ બનતી હોય છે તે પ્રકારે જ મોટી રોટલી હતી અને કાઠિયાવાડી સ્વાદ સંપૂર્ણપણે આવતો હતો। અને શાક ચારે ચાર કે પાંચે પાંચ સ્વાદ શાક ખાધા, જે સેવ ટમેટા હોય, ગાંઠિયાનું શાક હોય, પછી ઢોકળીનું શાક હોય, રસાવાળા બટાકા હોય, બધા જ શાક મસ્ત હતું। અને મને સૌથી વધુ તેમનું દહીં તીખારી ખૂબ જ ભાવી અને સાથે ખીચિયા પણ ખૂબ જ ભાવ્યા। આમ ખૂબ જ સરસ થાળી છે અને એકવાર તો જરૂર સ્વાદ માણવા જેવો હતો। તો મિત્રો, જ્યારે પણ ચોટીલા બાજુ નીકળો તો આ હોટલ દેવાંગીમાં આપ ગુજરાતી થાળીનો સ્વાદ માણશો તો નિરાશ નહીં થાવ અને ખૂબ જ મજા આવશે। જો આપે અસલ કાઠિયાવાડી ટેસ્ટ માણવો હોય તો ખૂબ જ સરસ છે। અને મેં ઘણી બધી થાળીઓના રિવ્યૂ કર્યા, પણ ખરેખર અસલ કાઠિયાવાડી ટેસ્ટ આ અમુક જે કાઠિયાવાડી હોટલો છે તેમાં જ આવતો હોય છે, તેમાંની જ આ એક હોટલ છે। ખૂબ જ સરસ છે, મજા આવી। અને આજનો બ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।